तो अन्य महत्वना समाचार सामे आवी रह्या छे। नोटबंदी दरमियान सोनाना वेचाण में जे कौभांड आचरवामां आव्युं हतुं तेने लईने ज नवा अहेवाल प्राप्त थई रह्या छे। तो नोटबंदी दरमियान सोनाना वेचाणना नामे कौभांड सूरतना ज्वेलर्से नोटबंदी दरमियान समग्र खेल पाड्यो हतो। पूर्व इनकम टेक्स अधिकारीए पीवीएस शर्माए आ समग्र ट्वीट कर्युं छे। तो घोड़दोड़ रोडना ज्वेलर्से नोटबंदी दरमियान मोटू कौभांड आचर्यु हतु। पीवीएम शर्माए वडाप्रधान अने नाणा मंत्री ने पण आ ट्वीट में टैग कर्या छे। एटले के तमाम जे विगतो छे ए पीएम सुधी पण पहोंची रही छे। नोटबंदी दरमियान सोनाना वेचाणनुं जे कौभांड करवामां आव्युं हतुं तेनी जे विगतो छे ते अत्यारे सामे आवी रही छे। तो आ समग्र मामले वधु माहिती आपी रह्या छे, अमारी साथे जोडाया छे अमारा संवाददाता संजय। संजय, नोटबंदी दरमियान मसमोटू कौभांड ज्वेलर्स द्वारा अने हवे आज तमाम जे विगतो छे ते पीएम सुधी नाणामंत्री सुधी पहोंची रही छे, शुं अत्यारे अपडेट? नोटबंदी कर्या बाद जे लोको पासे ब्लेक मनी हता तेओ पोताना पैसाने बारोबार वगे करवा अथवा तो व्हाइट करवा माटे भागी रह्या हता एवा दृश्यो जोवा मळ्या हता। त्यारबादथी ज मनी लॉन्डरिंग अने 2 लाख ग्राम सोनू जे सूरतमां वेचायुं हतुं 110 करोड़नुं कौभांड सामे आव्युं छे। त्यारथी आ मुद्दो चर्चामां छे। हवे ट्वीट कर्युं छે पूर्व इन्कम टेक्स ऑफिसर अने भारतीय जनता पार्टीना आगेवान पीवीएस शर्माए एमनी साथे वात करीशुं के शुं मुद्दो छे, शा माटे ट्वीट थयुं, शुं ट्वीट थयुं। शर्मा साहेब, जे आपे मुद्दो ઉંચક્યો છે કે નોટબંધીની રાત્રે 110 કરોડનું જે કૌભાંડ થયું છે, શું મુદ્દો છે અને આપની જે ઇન્વેસ્ટિગેશન છે કઈ દિશામાં જઈ રહી છે? પહેલી વસ્તુ તો હું કોઈ એક વ્યક્તિ કે અથવા સંસ્થાને કોઈ ઉલ્લેખ કરી નથી। આ એકખો એક સ્કીમ છે જે આઈડીએસ સ્કીમ પછી જે નોટબંધી સ્કીમ આવી એમાં લોકોએ ખોટી રીતે સ્કેન્ડલ કરીને પોતાના પૈસા બે નંબરના પૈસા એક નંબર કરવા માટે ટેક્સ ભર્યા વગર ઇન્કમ ટેક્સ અધિકારીઓના મેળા પીપાપ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મધ્યસ્થ સાથે આ ગુજાર્યું છે એને ઉજાગર કરવા માટેનો મારો આ વસ્તુ છે। મારે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ કેસ ઇન્ડિવિજ્યુઅલ એસએસસી ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયરને મારો કોઈ સંબંધ નથી। આપના ટ્વીટની અંદર જ્વેલર્સનો પણ ઉલ્લેખ છે? મારા ટ્વીટમાં કોઈ જ્વેલર્સનો ઉલ્લેખ નથી। મારા ટ્વીટમાં ફક્ત ને ફક્ત એક કેસનો ઉલ્લેખ છે। એમાં હું લખ્યું છે કે ભાઈ આ જે ડોક્યુમેન્ટ હતા ઓર્ડર થયેલું હતું એ ઓર્ડરને હું કોપી એમાં મૂકી છે, પણ જેટલું જરૂર છે એટલું જ મૂકી છે જેનાથી લોકોને સમજ પડે કે આખો કૌભાંડ કેવી રીતે રચવામાં આવ્યું છે। એના સિવાય મારા એના બીજા પણ વિગતો હતા પણ એ હું મૂક્યું નથી। એમ મની લોન્ડરિંગનો આખો મામલો આપ કહી રહ્યા છો, કઈ રીતે છે? વડાપ્રધાન પાસે શું અપેક્ષા છે, શું માંગણી છે આપણે? વડાપ્રધાન પાસે અપેક્ષાની અપેક્ષા કરવાની જરૂર નથી, એ ચોક્કસ કરશે। એ દેશહિતમાં કામ કરવાવાળા માણસ છે। દેશહિતમાં આ સ્કીમ લાવી છે એણે નોટબંધી, કે ગરીબ માણસોને ઉન્નતિ માટે, લોકોને ઉત્થાન માટે, દેશની પ્રગતિ વેગ થાય એના માટે પૈસાની જરૂર, આ લોકો પાસેથી પકડીને ગરીબ માટે કામ કરવા માટે આ વસ્તુ કરી હશે। એને વિફળ કરવા માટે આ 4-5-10 જણા જેટલા લોકો ઇન્વોલ્વ છે એ બધા કર્યા છે, એ બધાને સજા કરવું પડશે અને એ જે કર્યું છે એ ઉજાગર કરવું પડશે। સાહેબ, આપ જે 4-5-10 જણાની વાતો કરી રહ્યા છો એમાં નામ તો આપવા પડશે ને, કોણે કર્યું છે, શું કર્યું છે? નામ તો આપવા પડશે ને, નામ આપ્યા વગર કેવી રીતે ખબર પડશે? નામ આપીશ, કઈ રીતે નામ આપી શકશો આપ? કારણ કે નોટબંધીને આટલો સમય થઈ ગયો છે, વિવાદ તો પહેલા દિવસથી જ છે। પહેલા દિવસથી જ કહેવામાં આવી રહ્યું હતું કે રાત્રિ દરમિયાન 100 કરોડ કરતા પણ વધુનું સોનું 2-3 કલાકમાં વેચાઈ ગયું, હજી સુધી નામ બહાર આવ્યા નથી। તો આવશે ને જ્યારે ઇન્કવાયરી થશે। ઇન્કમ ટેક્સમાં એ ટેકનિકલ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ ફાઇનલ નહીં થાય ત્યાં સુધી આપણે કોઈનાથી કહેવાય નહીં, અને હમણાં ફાઇનલ જ્યારે જે જે રીતે ફાઇનલ થતું જાય એ ઉજાગર થતું જાય કે કેટલું મોટું કૌભાંડ છે એ બધાને ખબર પડશે। તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે એવું નથી લાગતું, કારણ કે નોટબંધીને તો ઘણો સમય થઈ ગયો। અરે ભાઈ, તમે આ વસ્તુ સમજી નહીં શકો, ઇન્કમ ટેક્સમાં ટાઈમ બાઉન્ડ હોય, તમારે 2016-17ની વાત મારે 18-19-20માં મારે કરવું પડશે, ટાઈમ બારિંગ છે, એ ટેકનિકલ વસ્તુ છે, તમે સમજી નહીં શકો। આ 20 પહેલાં કરવું પડશે, બધું કરી નાખ્યા હશે ઘણા લોકોનો કરતા હશે, એ જે મારા પાસે માહિતી આવી છે એ વસ્તુ હું એનાલિસિસ કરીને મૂક્યું છે।
आप तो सर पोते पण अधिकारी इनकम टैक्स अधिकारी रही चुक्या छो, घणी बधी तपास आपे कार्यकाळ दरमियान करी हशे, શું લાગશે કેટલો સમય હજી આગળ વધશે આ મની લોન્ડરિંગ ના તપાસમાં? એ મની લોન્ડરિંગ ની તપાસ તો પછી પણ થઈ શકે, પણ મની લોન્ડરિંગ થયું છે એ પ્રસ્થાપિત કરવું પડે પહેલા. મની લોન્ડરિંગ તો ગમે ત્યારે ઈડી કરશે, સીબીઆઈ કરશે, એ કરશે, પણ મની લોન્ડરિંગ કરવા માટે પહેલા ઇન્કમ ટેક્સ ના જે કન્ફર્મેશન જે છે ને એસેસમેન્ટ ઓર્ડર કરવું પડશે, એ કર્યા પછી મની લોન્ડરિંગ નું કેસ બનશે. એ જયારે આવશે આપણે કહીશું તમને. સાહેબ આ જે તપાસ ચાલી રહી છે અને જે આક્ષેપો આપ દ્વારા પણ થયા છે એ તથ્ય છે, હકીકત છે આક્ષેપોમાં? પોલિટિકલી દબાણ અધિકારીઓ પર હોઈ શકે ખરું તપાસ અટકાવવા માટે, તપાસ ધીમી કરવા માટે? શાના માટે? કે નરેન્દ્રભાઈ એવું થોડું કરે. નરેન્દ્રભાઈ દેશની હિતમાં કામ કરવાવાળા માણસ છે, એ શાના માટે આ બધું કરે? એ ખોટી વાત છે. નરેન્દ્રભાઈ ન કરતા હોય પણ બીજા કોઈક નેતાની એમાં સામેલગીરી હોય? ભારતીય જનતા પાર્ટીનો સંસ્કાર નથી. અમારા માટે સૌથી પહેલો દેશ, પછી પાર્ટી અને પછી છેલ્લે હું. અમે કોંગ્રેસ પાર્ટી નથી, જેમ આમાં પોતાનું પહેલા પાર્ટીનું પછી અને દેશનું તો કોઈ જોવાનું જ નથી. એ બંને વસ્તુ અલગ છે. અમારા પાર્ટીનો કલ્ચર અલગ છે, અમારા પાર્ટીનો સંસ્કાર અલગ છે, અમારા પાર્ટીના કાર્યકર્તાના ઘડતર અલગ છે. એ બધી વસ્તુ કોંગ્રેસવાળા પાસે અપેક્ષા પણ નહીં રહી શકે. આક્ષેપો કરે અને છૂટી જાય, એ લોકો પાસેથી કંઈ આપણે અપેક્ષા નથી. પણ શર્મા સાહેબ આજે સમગ્ર વસ્તુ પહેલા દિવસથી ચાલી રહી છે, એમાં ક્યારેય કોઈનું નામ હજી સુધી બહાર આવ્યું નથી. માત્ર ચાર જ્વેલર્સ કે પાંચ નેતા કે પાંચ ઉદ્યોગપતિ, આવી જ બધી વાતો ચાલતી હોય છે, હજી સુધી નામ કોઈનું બહાર આવ્યું નથી. તમારા પાસે છે કોઈ નામ? છે? આપ આક્ષેપ લગાવી રહ્યા છો, આપ કહી રહ્યા છો. હું ક્યાં લગાવ્યો આક્ષેપ? ટ્વીટ કર્યું છે તમે? ટ્વીટ કર્યું છે તો એના વિગત આપી છે. હું જે ટ્વીટ કરી છે એની વિગત આપી છે. હું કોઈ આક્ષેપ નથી કર્યો કે પેલો કરે છે અને આ પેલો કરે છે, હું નથી કર્યો. હું જે લખું એ વિગતવાર પુરવા સાથે, પુરાવા સાથે લખીશ. એટલે માત્ર સુરત શહેરમાં જ્વેલર્સો જે દિવસે સોનું, નોર્થ બન્યા દિવસે સોનું કેટલું ખરીદાયું, કેટલું વેચાયું, એ જ મુદ્દે તપાસ આગળ થવી જોઈએ? ના ના, હું તો તપાસ તો ફક્ત જ્વેલર્સનું નથી, એમાં ઘણા લોકો ઇન્વોલ્વ છે, અલગ અલગ ટ્રેડના લોકો છે. એટલે કોઈ જ્વેલર્સને તમે અલગ કરી નાખો એ ખોટી વાત છે. જ્વેલર્સ એકલા નથી કર્યા, ઘણા લોકો કર્યા છે. એ ઘણા લોકોનું નામ જેવી રીતે મારા પાસે આવશે, જેવી રીતે હું તેવી રીતે ઉજાગર કરીશ. દેશ હિત માટે આપ પ્રયાસ કરી રહ્યા છે, ઘણી સારી બાબત કહેવાય. ન્યાય, તટસ્થ તપાસ, જવાબદાર સજા, કેટલો સમય લાગશે? કારણ કે નોટબંધીને પણ ઘણો સમય થઈ ગયો. નોટબંધી સાથે પાછો તમે તમને કહું છું, નોટબંધી સમજો કે 2016 થયો, એની ઇન્કવાયરી થવું જોઈએ. મની લોન્ડરિંગ પુરવાર કરવું પડે, કેમકે આ મની લોન્ડરિંગની જે ઇન્વેસ્ટિગેશન છે ને એટલું સરળતાથી નહીં પકડી શકાય. હું તમને એક દાખલો આપું. એક્સ વાયને આપે, વાય ઝેડને આપે, ઝેડ એને આપે, એ બીને આપે, બી બીજા કોઈને આપે, સીને આપે. તમારે ટ્રેલ કરવું પડે, ત્યાં સુધી પહોંચવું પડે. એના માટે ખૂબ સમય લાગશે અને પહોંચીશું ચોક્કસ. અમે સફળતા પણ મેળવીશું અને આ સ્કીમ સક્સેસ થાય અને સક્સેસ પુરવાર કરે અમે એની બાબતમાં પ્રયત્ન કરીશું. સર, 2016 નોટબંધી થઈ ચૂકી ત્યારે પણ આપને ધ્યાનમાં આ મુદ્દો આવ્યો હશે, આટલા સમય પછી આ મુદ્દો ઉચકી રહ્યા છે? પાછું તો હમણાં જ કીધું ને તમને, એ ટેકનિકલ મુદ્દો છે, તમે સમજી નહીં શકો. જ્યાં સુધી એ ફાઇનલ નહીં થાય, એસેસમેન્ટ ફાઇનલ નહીં થાય, ત્યાં સુધી કોઈના ઉપર આપણે કહી નહીં શકીએ. ચોક્કસ, જે પ્રમાણે એક અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નોટબંધી બાદ જે પ્રમાણે સુરત શહેરમાં ખરીદી વેચાણ થયું, સોનું હોય કે પ્રોપર્ટી હોય, એ તમામ મુદ્દે તટસ્થ તપાસ થઈ જોઈએ. અને પીવીએસ શર્મા, પૂર્વ ઇન્કમ ટેક્સ અધિકારી, એ જ ડિમાન્ડ કરી રહ્યા છે અને વડાપ્રધાન નાણામંત્રી પાસે એ જ અપેક્ષા રાખી રહ્યા છે. જી જી, બિલકુલ સંજય. અહીંયા સવાલ એ પણ થાય છે કે કરોડો રૂપિયાનું સેટલમેન્ટ માત્ર લાખોમાં થઈ ગયું છે, એટલે શું કહી શકાય? કોણે કર્યું હોઈ શકે છે આ સેટલમેન્ટ? કયા અધિકારી, કયા એવા લોકો સામે આંગળી ચીંધાઈ શકે છે? જે પ્રમાણે પીવીએસ શર્માએ આપને જણાવ્યું કે હજી તપાસ ચાલી, 70-80% તપાસ પહોંચી છે, જ્યારે તપાસ 100% પૂર્ણ થશે ત્યારે નામ પણ બહાર આવશે. કોણે કર્યું છે, કયા અધિકારીએ કર્યું છે, કયા વેપારીએ કર્યું છે, કયા બિલ્ડરે કર્યું છે, કયા નેતા એમાં સામેલ છે, પરંતુ જે પ્રમાણે ઇન્કમ ટેક્સ
तपास चाली रही छे। मनी लॉन्डरिंग केस छे के जे तेओ कही रह्या हता के तपास शुरू छे, मक्कम तपास चाली रही छे, तमाम सबूतो एकत्र करवामां आवी रह्या छे अने तपास पूर्ण थया बाद ज तमाम नामों परथी पर्दो उचकाशे अने त्यार बाद ज खबर पड़शे के ब्लेक मनी ने वहित करनारा कोण हता। जी जी संजय, खूब खूब आभार अमारी साथे वात करी, पीवी शर्मा जी साथे वात करी ते बदल आपनो खूब खूब आभार। तो जे रीते समग्र मामलो उठ्यो छे, मामलो हतो नोटबंदी दरमियाननो के ज्यारे एक मसमोटू कौभांड आचरवामां आव्युं, परंतु हजी सुधी पण आ कौभांडमां कोण कोण सामेल छे तेना नाम जाहेर नथी थया।